સ્વરાજ્યના જેતપુર રોડ પર નવ યુવાનો અમરનાથ યાત્રાનો શુભારંભ કર્યો. શ્રી મહાદેવના દર્શન કરવા હર હર મહાદેવના નારા સાથે દર્શન કરવા નીકળ્યા હતા. ધોરાજીના જેતપુર રોડ પર ખારાવાડા રોડ અને ચુલુવાડી વિસ્તાર અને મોતીનગરના નવ યુવાનો અમરનાથ યાત્રાએ નીકળ્યા હતા. 20 દિવસનો કાર્યક્રમ કરી ધોરાજી પરત ફરશે. હર હર મહાદેવના નાદ સાથે ધોરાજીથી અમરનાથ યાત્રાનો શુભારંભ કર્યો છે. ત્યારે ખાસ વિશેષતા એ છે કે અમરનાથની પવિત્ર ગુફામાં બરફની કુદરતી રીતે જ શિવલિંગનું નિર્માણ થાય છે. કુદરતી રીતે બરફના કારણે શિવલિંગ બને છે, જેથી તેને સ્વયંભૂ શિવલિંગ પણ કહેવામાં આવે છે. આ અષાઢી પૂર્ણિમાના દિવસે આની જાણકાર સમગ્ર શ્રાવણ મહિનામાં 15 દિવસ સુધી અમરનાથ યાત્રા ચાલે છે. શરૂઆત થયા બાદ રક્ષા લોકો કહે છે કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે તે તેના પૂર્ણ આકારમાં આવી જાય છે. ત્યારબાદ અમાસ સુધી ધીમે ધીમે કુદરતી રીતે બનતા શિવલિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓ પડા પડી ગયા છે. ધીમે ધીમે તેના કદમાં ઘટાડો પણ થાય છે. અહીંયાથી અમે લોકો 9 વ્યક્તિ અમરનાથની યાત્રા માટે જાય છીએ. બેલગાંવથી અમે યાત્રા શરૂ કરવાના છીએ અને બાલતાલ પૂરી કરવાના છીએ. 3 વર્ષથી છેલ્લા પ્લાનિંગ ચાલતું હતું કે અમે લોકો યાત્રા કરીએ, પણ કદાચ આ વખતે મહાદેવનો હુકમ છે કે અમે લોકો યાત્રા કરવામાં સફળ થશું. આખી યાત્રા અમારે લોકોને પૂરી કરવી છે, પહેલેથી કરીએ છીએ, એટલે કે ગાડીમાં અમે અમારી યાત્રા શરૂ કરવાના છીએ અને પેલગાંવ પૂરી કરીને ત્યારબાદ દિલ્હી, હરિયાણા, પંજાબ આ રીતે અમે આખી ટૂર પૂરી કરીને અંદાજિત 20 દિવસમાં પાછા રિટર્ન થશું. અલ્પેશ ત્રિવેદી, CN24 ન્યૂઝ, ધોરાજી.